વિરામબાદ આગળ વાત કરીએ તો મહુવા વન વિભાગની ટીમ દ્વારા થોડા દિવસો પહેલા દેશી જામકરી બંદૂક અને કાળિયારના મૃતદેહ સાથે બે શિકારીને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના રિમાન્ડ દરમિયાન વધુ બે આરોપીના નામના ખુલાસા થયા હતા. મહુવાના તરેડી ગામની સીમમાં અમુક શિકારીઓ કાળિયારના શિકાર કરી રહ્યા હતા તેવી ખાનગી રાહે મહુવા વન વિભાગને માહિતી મળતા ભાવનગરના ડીએસએફની સૂચના અને માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ગાર્ડ સહિતની ટીમે તરેડી ગામની સીમમાં વોચ ગોઠવતા કાળિયારનો શિકાર કરનાર બોડા ગામના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી દેશી જામનગરી બંદૂક તેમજ કાળિયારનો મૃતદેહ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી બંને ઇસમોને મહુવા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આ બંનેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન વધુ 2 ઇસમોના નામ ખુલ્યા હતા. આ બંને ઇસમો ઉપરોક્ત શિકારીઓ પાસેથી મટન પણ ખરીદતા હતા. બનાવની ગયો એવી છે કે 19/9/2017 રાત્રિના સમયે તરેડી બોડા ગામના સીમ વિસ્તારમાં ડફેર સદામ અને સુલતાન નામના ડફેરે વન્ય પ્રાણી અનુસૂચિત 1ના કાળિયારનો શિકાર કરી પોતાના ઝૂંપડે લઈ માંસ મટન કાઢી અને રાંધતા હતા. તે દરમિયાન વન વિભાગની રેડ દરમિયાન એક આરોપી ભાગી ગયેલ અને બીજો કૂદતા પકડાઈ ગયેલ અને જેમાંથી જેને મહુવાની કોર્ટમાં રજૂ કરતા મહુવાની કોર્ટે 3 રિમાન્ડ મંજૂર કરે. રિમાન્ડ દરમિયાન આરોપીના કબજામાંથી કાળિયાર ના 3 શિંગડાઓ મળી આવેલ અને વધારે પૂછપરછમાં બીજા 2 આરોપી પણ ઓથા ગામેથી મળી આવેલ છે, જેઓને આજે મહુવાની જોશી સાહેબની કોર્ટમાં રજૂ કરતા જેઓએ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ 4 આરોપીના જામીન નામંજૂર કરેલ છે, જેઓને આજે જિલ્લા જેલ વડે મૂકવામાં આવેલ છે. જેના વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 તળે ગુનો દાખલ છે અને હાલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મહુવા તપાસ ચલાવી રહ્યા છે. આ ઉપરાંત આ શિકારીઓએ વધુ 20 કાળિયાર અને 3 મોરના પણ શિકાર કર્યા હોવાનું કબૂલ્યું હતું. તેમના રિમાન્ડ કોર્ટ દ્વારા તેમના જામીન નામંજૂર કરાતા બંને શિકારી તેમજ અન્ય ઝડપાયેલા 2 ઇસમો સહિત 4ને વન વિભાગ દ્વારા જેલને હવાલે કરવામાં આવ્યા હતા. સોનલ ભટ્ટી, CN24 ન્યૂઝ, ભાવનગર.